सर्वलोकम मयि खानम् नमो सिद्धानम् नमो आर्याणम् नमो वज्रायणम् नमो लोये सवसाहूणाम् एषो पञ्च नमकारो सव पावपणासनो मङ्गलानञ्च सव्येसिं परमं हवै मङ्गलम् प्रधानं सुधर्माणं जैनं जयति सासनम् नारदेवी नमो नमः महालक्ष्मी शुभ वैष्णवी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् माया कुंडल निक्रिया मधुमति काली मातंगी विजया जया भगवती देवी शिवा सांभवी शक्ति शंकर वल्लभा निर्वाग्वादिनी भैरवी ओम कारी त्रिपुरा पुरा अभी तू नवा वर्षनी साथे लापाचे में शुभ मुहूर्त में तमाम व्यापारी लक्ष्मी जी कृपा बनी रहे तेवा उद्देश्य साथे पूजा अर्चना नी साथे शुभ मुहूर्त में पोतानी ऑफिस नो शुभारंभ करता होय छे नवा बिजनेस नी शुरुआत होय के पछी पोताना बिजनेस उपर दर वर्षनी जेम आ वर्षे पण कृपा बनी रहे ते माटेनी विशेष पूजा अर्चना पण करवामां आवती होय छे त्यारे आ वखते व्यापार वाणिज्य क्षेत्रे सारू रहे ते माटे पण तमाम जग्याए पूजा करवामां आवी रही छे आपणे एमनी पासेथी भी जाणीशुं महाराज जी केवा प्रकारनी पूजा अर्चना अने आ वखतनुं वर्ष आवनारुं व्यापारो व्यापार वाणिज्य माटे केटलुं सारुं लाभदायी निवडे ते माटे पूजा लोको करावता होय छे આપણે દર વર્ષે ચોપડા પૂજન કરતા હોઈએ છીએ દિવાળીના દિવસે અને એ ચોપડાઓનું પુનઃ પૂજન એટલે ભસ્તી કર્યા પછી નવા વર્ષની અંદર એકમ પાંચમની અંદર આપણે ફરીથી પૂજા કરતા હોઈએ છીએ અને આજનો દિવસ છે લાભ પાંચમ જ્ઞાન પંચમી એટલે જ્ઞાનની વિશેષ પૂજા કરવી પડે અને અજ્ઞાનનો નાશ કરી અને જ્ઞાનની વૃદ્ધિ થાય આખું વર્ષ સારા જ્ઞાન સાથે સારો વેપાર કરીએ અને આપણું પણ હિત થાય અને સામેનાનું પણ હિત થાય એવા ઉદ્દેશથી આ પૂજા કરીએ છીએ સાથે સાથે લાભ પાંચમ નામ છે યથા નામો તથા ગુણ કે લાભાન્વિત રહીએ આખું વર્ષ લાભ સારો રહે વેપારમાં વૃદ્ધિ થાય એ હેતુથી આ પૂજા કરવામાં આવી રહી છે અને સાથોસાથ આજે જે વસ્તી કરેલી ગયા વર્ષની દિવાળીના દિવસે જે વસ્તી કરીને લક્ષ્મીજીને બિરાજમાન કર્યા હતા એ લક્ષ્મીજીને આજે પાછા વહેતા મૂકી દઈએ છીએ બારો માસ સુધી આખો માસ બાર મહિના સુધી વર્ષ સુધી એ લક્ષ્મીજી વહેતા રહે છે લક્ષ્મી આવન જાવન કરી અને દરેક વેપારીનું કલ્યાણ કરે છે વર્ષના અંતે સારા નફાની પ્રાપ્તિ કરાવે છે એવા ઉદ્દેશથી આપણે લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરી લાભ પ્રાપ્ત કરીએ છીએ ભગવાન ગણેશજીના દીકરાનું નામ છે લાભ અને એ લાભ સદાય રહે એવા આશીર્વાદ અમે આપીએ છીએ શુભ લાભનું નામ કરનારીને પૂજા અર્ચના કરવામાં આવી કેટલી આશા અપેક્ષા સાથે નવા વર્ષની શરૂઆત આજે બિઝનેસમાં તમે કરી છે અમે લાભ પાંચમીનો દિવસ બહુ સારો શુભ મુહૂર્ત છે અમે હર સાલ લક્ષ્મીજીની પૂજના અર્ચના કરીએ કે નવું વર્ષ બધા વેપારીઓ માટે અમારા પરિવાર માટે બહુ સારું રહે અને ફલપૂર્વક રહે એટલે એવરી યર અમે લાભ પાંચમીના દિવસે મુહૂર્ત કરીએ અને ખૂબ ખૂબ બધા વેપારીઓને શુભકામનાઓ મારા તરફથી જરૂર એટલે વેપારીઓ માટે પણ આજનો દિવસ ખૂબ મહત્ત્વનો હોય છે સાચી વાત છે વેપારીઓ માટે તો મહત્ત્વનો હોય જ છે એ જેની સાથે વેપાર કરે એની સાથે નીતિથી વેપાર કરે એમના થકી પણ બીજાને લાભ થાય એમને પણ લાભ થાય અને સારી રીતના એમનું વર્ષ એકદમ શુભ રીતના જાય બધાને એવી વિશેષ અને શુભ હેપી લાભ પાંચમ જરૂર એટલે લાભ પાંચમ બાદ હવે બજારો પણ ફરીથી ધમધમતા થયા છે અને સાથે જ વેપાર વાણિજ્ય ક્ષેત્રે નવા વર્ષનું જેટલું મહત્ત્વ હોય છે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ લાભ પાંચમનું પણ રહેલું છે અને વેપારો વાણિજ્ય ક્ષેત્રે માં લક્ષ્મી અને ગણેશજીની પૂજા અર્ચના પણ કરવાનું એટલું જ મહત્વ રહેલું છે કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ